હેલો ફ્રેન્ડ આ વિડીયોમાં આપણે વિભક્તિનો ત્રીજો પ્રકાર એટલે કે કરણ વિભક્તિ વિસ્તારથી સમજશું તો કરણ વિભક્તિને તૃતીય વિભક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે કરણ એટલે સાધન અર્થાત ક્રિયા કરવામાં જેનો ઉપયોગ થાય અથવા જે ઉપયોગી હોય તે કરણ વિભક્તિ તરીકે ઓળખાય છે વાક્યનું પદ જ્યારે ક્રિયાનું સાધન રીત કે કારણ દર્શાવે ત્યારે તે કરણ વિભક્તિમાં છે એમ કહેવામાં આવે છે કરણ વિભક્તિના પ્રત્યયો થી થકી વડે દ્વારા મારફતે વગેરે છે જો આ પ્રત્યયો છે એ યાદ રહી જાય તો વિભક્તિ છે એ સરળતાથી ઓળખી શકાય છે તો કરણ વિભક્તિના પ્રત્યયો છે થી થકી વડે દ્વારા મારફતે વગેરે ઉદાહરણ જોઈએ તો સાપ આંખોથી સાંભળે છે અહીં આંખો છે એ સાધન છે અને થી પ્રત્યે પણ લાગ્યો છે બે રીતે આપણે એને ઓળખી શકાય તો આંખોથી એ કરણ વિભક્તિ છે હજી એક ઉદાહરણ જોઈએ તો મણિબાએ સાવરણીથી આંગણું સાફ કર્યું અહીં થી પ્રત્યે લાગ્યો અને સાવરણી છે એ સાધન છે એટલે એ પણ આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ ગીલાએ આંખ થકી ઇશારો કર્યો અહીં શું આવશે તો કે આંખ થકી આપણે ઉપર જોયા પ્રત્યે થી થકી વડે દ્વારા મારફતે એ બધા અનુભવ હોય તો કરણ વિભક્તિ હોય છે તો આંખ થકી આંખ છે એ સાધન છે હવે ટાઈમ ટેબલ દ્વારા કામ સમયસર થાય છે તો અહીંયા શું છે કરણ વિભક્તિ તો દ્વારા છે એ આપણે આગળ ઉપર જોયું કે એ પ્રત્યે છે તો ટાઈમટેબલ દ્વારા એ કરણ વિભક્તિ છે મૂંઝાલે હાથ વળે વાળ ઊંચા કર્યા અહીં હાથ વળે એ કરણ વિભક્તિ છે ઇન્દિરા ચક્કુ મારફતે દાદાને બોલાવે છે ચક્કુ પણ એક છે એટલે એક છોકરીનું નામ છે એટલે ચક્કુ દ્વારા દાદાને બોલાવે છે એટલે ચક્કુ મારફતે એ કરણ વિભક્તિ તરીકે ઓળખાય છે તો અહીં પહેલાં વાક્યમાં આંખોથી સાવરણીથી આંખ થકી ટાઈમ ટેબલ દ્વારા હાથ વડે ચક્કુ મારફતે આ બધું જ છે એ કરણ વિભક્તિ છે તો ખૂબ જ સરળ કરણ વિભક્તિ છે એના પ્રત્યયો યાદ રહી જાય તો કરણ વિભક્તિ સરળતાથી ઓળખી શકાય